પ્રણામ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 કોમ્પ્યુટર પરિચય, તેના વિશે આજે આપણે માહિતી મેળવશું, જેમાં સૌથી પ્રથમ પાઠ જે આપણો છે, લેસન જે છે, HTMLનો પરિચય. તો આ લેસનની અંદર આપણે HTML જે એક લેંગ્વેજ છે કે જેના દ્વારા તમે કોઈ બી વેબ પેજ છે, વેબસાઇટનું પેજ છે, એ ડિઝાઇન કરી શકો છો. તો એ HTML વિશે એની અંદર આપણે માહિતી લેવાની છે. તો ચાલો શરૂ કરીએ HTMLનો પરિચય. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે ઇન્ટરનેટની કાર્યપ્રણાલી અને HTMLની કાર્યપ્રણાલી એના વિશે માહિતી મેળવવાની છે. આજે અનેકવિધ વિનિયોગમાં કોમ્પ્યુટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે આજના આધુનિક જમાનામાં આજે દરેક જગ્યાએ તમારું સ્કૂલ હોય, બેંક હોય, સુપરમાર્કેટ હોય, કોઈ કંપની હોય, કોઈ પણ જગ્યાએ, દરેક જગ્યાએ કમ્પ્યુટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જેમ કે અત્યારે તમે જોઈ શકો છો તો કે આપણે કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી ઘર બેઠા ક્લાસ પણ કરી શકીએ છીએ. એટલે કોઈ પણ ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ કોમ્પ્યુટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જ્યારે બે કે તેથી વધારે કમ્પ્યુટર એકબીજાની સાથે જોડાય છે તો તે સંશોધનોને વહેંચી શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક કરતાં વધારે કોમ્પ્યુટર એકબીજાની સાથે જોડાયેલા હોય તો એક કોમ્પ્યુટરની ફાઇલ કે તેની અંદર રહેલી કોઈ પણ વસ્તુ બીજા કોમ્પ્યુટરમાં આપણે લઈ શકીએ છીએ. અને આ વસ્તુ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે બે કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય. આવા એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરના સમૂહને કમ્પ્યુટર નેટવર્ક કહે છે, અથવા તો નેટવર્ક ઓફ નેટવર્ક, અથવા તો નેટવર્કનો સમૂહ કહેવામાં આવે છે. ઇન્ટરનેટના પ્લેટફોર્મ પર એક વહેંચાયેલી માહિતી પદ્ધતિ અસ્તિત્વમાં છે, જેને WWW અથવા તો વેબને વેબ તરીકે ઓળખવામાં આવે છે. આ વેબ અંગે સૌ પ્રથમ વિચાર 1991માં ટીમ બર્નર્સ લી ને આવેલો હતો, કે ત્યારે જેઓ સ્વિટ્ઝર્લેન્ડમાં CERN યુરોપિયન પરમાણુ સંસ્થાની અંદર કામ કરતા હતા. વેબ એ ઇન્ટરનેટ પર પ્લેટફોર્મ પરની વિવિધ મલ્ટીમીડિયા માહિતીનું ખજાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે આજે કોઈ પણ પ્રકારની માહિતી આપણે જોતી હોય તો ઇન્ટરનેટ ઉપરથી ઘણી બધી વેબસાઇટો છે જે તે ક્ષેત્રને લગતી આપણે માહિતી લઈ શકીએ છીએ. એટલે એક શું છે, માહિતીનો ખજાનો છે. વેબ પેજ સ્વરૂપે ઉપલબ્ધ માહિતી એને વેબ માહિતી એના ખાસ વિનિયોગ દ્વારા જોઈ શકાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ વેબસાઇટ છે એ જોવી હોય તો આપણા કોમ્પ્યુટરની અંદર વેબ બ્રાઉઝર એટલે કે ગૂગલ ક્રોમ છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, ઓપેરા છે, સફારી છે, કોઈ પણ એક બ્રાઉઝર જોઈએ છે તો જ આપણે એ વેબસાઇટો છે એ જોઈ શકીએ, એને નિહાળી શકીએ અને ઉપયોગમાં લઈ શકાય. આ જોડાણો જે છે એ વેબ પેજમાં અલગ અલગ સ્થાન દર્શાવતા હોય છે, જેને હાઇપરલિંક કહેવામાં આવે છે. આવી હાઇપરલિંક ઉપર જ્યારે આપણે ક્લિક કરીએ છીએ તો આપણે આપણા ઈચ્છિત સ્થાન ઉપર પહોંચીએ છીએ અને આપણે જે કંઈ પણ માહિતી છે તે મેળવી શકીએ છીએ. હાઇપરલિંકમાં શાબ્દિક લખાણ, ચિત્ર, આકૃતિ વગેરે તમામ પ્રકારની માહિતી હોઈ શકે છે. હાઇપરલિંકમાં વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આવી માહિતી છે એ હોઈ શકે છે કે જેના ઉપર તમે ક્લિક કરી જે તે વેબ પેજ ઉપર કે જે તે માહિતી છે એ લઈ શકો છો. વેબ બ્રાઉઝર દ્વારા વેબ પેજ કઈ રીતે દર્શાવવું તેના માટે HTMLના ટૂંકા નામે ઓળખાતી એક માર્કઅપ લેંગ્વેજની જરૂર પડે છે. આ HTMLનું આખું નામ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, જેમાં માર્કઅપનો અર્થ થાય છે ચોક્કસ સંજ્ઞા વાળું. એટલે કે તમે HTMLને ચોક્કસ સંજ્ઞાવાળી ભાષા તરીકે પણ ઓળખાવી શકો છો.
જે વેબ પેજનું વર્ણન કરે છે, જેમાં શીર્ષક, ચિત્ર જેવી તમામ લખાણ માટે નિશાનીઓ આપેલી છે. HTML એ એક પ્રકારની માર્કઅપ ભાષા છે, જેથી તેને આપણે માર્કઅપ સંજ્ઞાઓનો સમૂહ, એટલે કે માર્કઅપ મતલબ કે સંજ્ઞાઓનો સમૂહ તરીકે પણ ઓળખી શકાય છે. HTML જે છે એ HGML પરથી ઉતરી આવેલી ભાષા છે, જે 1986માં ISO આંતરરાષ્ટ્રીય માનક સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. HTML કોડ એ બ્રાઉઝર દ્વારા વેબ પેજ પર દર્શાવવાની માહિતી ને રજૂઆત માટે મદદરૂપ થાય છે. એટલે કે આપણે વેબસાઇટમાં જે માહિતી દર્શાવી છે તેની રજૂઆત માટે આપણને HTML ભાષા મદદરૂપ થાય છે. HTML જે છે એ એક સાદો દસ્તાવેજ છે. HTML છે એ શું છે? એક સાદો દસ્તાવેજ છે. તો ચાલો આપણે એક સાદું વેબ પેજ તૈયાર કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક પેરેગ્રાફ આપેલો છે. તો HTML દસ્તાવેજ સૌ પ્રથમ બનાવો કઈ રીતે, તેના વિશેની માહિતી તમને હું આપું. તો HTML છે તેના માટે આપણે કોઈ પણ ટેક્સ્ટ એડિટર જોઈશે, મતલબ કે નોટપેડ કે વર્ડપેડ. તો એમાંથી તમે નોટપેડ ચાલુ કરો. ત્યારબાદ અહીં આકૃતિ 1.1માં જે પ્રમાણેનો કોડ દર્શાવેલો છે તે પ્રમાણે ટાઈપ કરી તે ફાઇલને તમને ઈચ્છિત નામ આપી. પણ અહીં ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે તમે જ્યારે સેવ કરતી વખતે નામ આપો છો ત્યારે તમારે તેને .html એક્સટેન્શન આપવું ખાસ જરૂરી છે. જો .html એક્સટેન્શન નહીં આપો તો તમારી ફાઇલ છે તમને આઉટપુટ નહીં મળે. તો .html હવે ઉદાહરણ આપું કે માની લ્યો કે આ પેરેગ્રાફ, આ પ્રોગ્રામ આપણે બનાવ્યો એની ફાઇલનું નામ મારે રેઇનબો લખવું છે, તો હું રેઇનબો .html તરીકે સેવ કરીશ. તો તમારે પાછળ ફાઇલના નામની પાછળ .html એક્સટેન્શન લગાડવું જરૂરી છે. ત્યારબાદ તે ફાઇલ જ્યાં સેવ કરેલી હોય ત્યાં જઈ તે ફાઇલ ઉપર રાઇટ ક્લિક કરી ઓપન વિથ ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝરમાં તમે ઓપન કરશો એટલે તમને તેનું આઉટપુટ છે તે જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો એક આખો પ્રોગ્રામ તમને અહીં આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 1.2માં તમને ટેગનું બંધારણ આપેલું છે. હવે HTML ની અંદર જે ખૂણિયા કૌંસમાં આપણે લખીએ છીએ તેને શું કહેવામાં આવે છે? તો કે ટેગ તરીકે ઓળખવામાં આવે છે. હવે ટેગ છે એ શરૂઆતનો પણ હોય અને અંતિમ ટેગ પણ હોય છે. એટલે કે તમે જોઈ શકો છો કે ખૂણિયા કૌંસમાં જે શરૂઆતમાં ચાલુ થાય છે તેને ટેગ કહેવામાં આવે છે, અને જે સ્લેશ સાથે પાછો ટેગ લખેલો છે તેને ક્લોઝિંગ ટેગ કહેવામાં આવે છે. એટલે કે શરૂઆતનો ટેગ અને અંતનો ટેગ. આ જે ટેગ છે એ બે ખૂણિયા કૌંસની અંદર લખવામાં આવેલા અક્ષરો, શબ્દ કે આંકડાઓનો હોય છે. ટૂંકમાં આપણે એટલું યાદ રાખીએ કે બે ખૂણિયા કૌંસની વચ્ચે જે કોઈ પણ શબ્દ કે આંકડાઓ લખવામાં આવે છે તેને ટેગ તરીકે બોલવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, HTML ની અંદર ટાઇટલમાં આપણે રેઇનબો અને સ્લેશ ટાઇટલ એ દર્શાવેલું છે. તો HTML એ કોડનો એલિમેન્ટ છે. અહીં એ ધ્યાન રાખવું છે, જરૂરી છે કે જે કોઈ પણ ટેગ તમે બંધ કરો છો તો ત્યાં સ્લેશ આવવું જોઈએ, બરાબર છે? એટલે કે જ્યારે ખૂણિયા કૌંસમાં સ્લેશ વગર લખો તો એ શરૂઆતનો ટેગ કેવો કહેવાય, અને સ્લેશની સાથે લખો તો તે અંતિમ ટેગ ગણાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે H1 ટેગની માહિતી મેળવશું. H1 ટેગને હેડિંગ ટેગ તરીકે ઓળખવામાં આવે છે. આ જે હેડિંગ ટેગ છે તેની અંદર ફાઇલને હેડિંગ આપવા માટે, એટલે કે એને મથાળું આપવા માટે એ અલગ અલગ સ્ટાઇલ આપેલી છે. તો
આપણે તેના વિશે હવે માહિતી મેળવશું. આગળ અહીં તમને લખ્યું છે કે એચ વન અને એચ વનની વચ્ચેનું જે લખાણ છે એ મથાળા તરીકે ઓળખાશે, અને પી અને સ્લેશ પી વચ્ચેનું જે લખાણ છે એ ફકરા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જો નવો પોઈન્ટ આપણો આવે છે તે HTML દસ્તાવેજનું માળખું એના વિશેની માહિતી મેળવીએ. હવે HTML જે દસ્તાવેજ છે તેને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે, જેનો પ્રથમ ભાગ છે એ હેડ સેક્શન અને જે બીજો ભાગ છે એ બોડી સેક્શન તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં તેને હેડ એલિમેન્ટ અને બોડી એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. મથાળા વિભાગમાં પાનાની વિશેની વિશેષ માહિતી એટલે કે ટાઇટલ છે, પાનાનું વર્ણન છે, એ તમામ માહિતી છે ત્યાં આવરી લેવામાં આવે છે, અને આ બધી જ માહિતી હેડ અને સ્લેશ હેડ ટેગની વચ્ચે દર્શાવવામાં આવે છે. જ્યારે બોડી વિભાગ બોડી ટેગની અંદર જે માહિતી દર્શાવવામાં આવે છે તે આપણે બ્રાઉઝર મારફત જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે કે HTML દસ્તાવેજ છે એને મુખ્ય બે ભાગમાં વહેંચી શકીએ છીએ. HTML જે દસ્તાવેજ છે એને મુખ્ય બે ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ, જેનો પ્રથમ ભાગ મથાળા તરીકે અને બીજો ભાગ બોડી તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં એને હેડ એલિમેન્ટ અથવા તો બોડી એલિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો HTML શીર્ષક. વેબ પેજનું શીર્ષક છે એ ટાઇટલ એલિમેન્ટ્સ દ્વારા રજૂ કરવામાં આવે છે, જે દસ્તાવેજના મથાળાના વિભાગમાં મૂકવામાં આવે છે. અહીં એક ખાસ વસ્તુ યાદ રાખજો કે ટાઇટલની અંદર જે આપણે લખીએ છીએ તે દસ્તાવેજનો ભાગ નથી, પરંતુ સેના વિશેનો દસ્તાવેજ છે તે દર્શાવે છે. એટલે કે તમે જે કોઈ પણ વિશે માહિતી લખતા હો, સપોઝ કે આપણે રેઇનબો વિશે માહિતી લખીએ છીએ, તો ત્યાં અબાઉટ રેઇનબો એવું લખેલું છે. એનો મતલબ એવો થયો કે ટાઇટલની અંદર જે લખેલા છે તે આપણે જે લખાણ છે એનો એક ભાગ નથી, પણ શેનું લખાણ છે તે દર્શાવે છે. એટલે કે અબાઉટ રેઇનબો ઉપરથી આપણને ખબર પડે કે અહીં જે દસ્તાવેજ બનાવેલો છે એ રેઇનબો વિશેનો છે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ટાઇટલ વિશે પણ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જાઈએ છીએ HTML હેડિંગ સ્ટાઇલ. HTMLની અંદર મેં શરૂઆતમાં કહ્યું એમ કુલ 6 પૂર્વ નિર્ધારિત એટલે કે બાય ડિફોલ્ટ હેડિંગ સ્ટાઇલ આપેલી છે, જે H1થી શરૂ કરી અને H6 સુધી 6 સ્તરમાં વહેંચાયેલી હોય છે. એટલે કે H1, H2, H3, H4, H5 અને H6, જેમાં H1 છે એ સૌથી મોટા અક્ષર આવે છે, ત્યારબાદ H2માં એનાથી નાના અક્ષર, H3માં એનાથી નાના અક્ષર, એ રીતે H6માં સૌથી નાના અક્ષર આવે છે. H1 છે એ સૌથી મોટા અક્ષર અને H6 છે એ સૌથી નાના અક્ષર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે H1થી H6 સુધી જે અક્ષરો છે એ H1 એટલે મોટા, H2 એટલે એનાથી નાના, H3 એટલે એનાથી નાના, H4 એટલે એનાથી નાના, એ રીતે H6 સુધી H6માં જે અક્ષરો જોવો છો એ ખૂબ જ નાના થઈ ગયા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કેટલાક બીજા પણ ટેગ વિશેની આપણે માહિતી મેળવીએ કે જે આપણું જે લખાણ છે, આપણું જે દસ્તાવેજ છે એમાં સુદૃઢતા એટલે કે તેમાં સુંદરતા લાવે છે. તો સૌથી પહેલો આપણો જે ટેગ આવે છે પી ટેગ, જેને આપણે પેરેગ્રાફ ટેગ દ્વારા પણ ઓળખી શકવામાં આવે છે. તો પી ટેગ દ્વારા તમારો જે દસ્તાવેજ છે તે પેરેગ્રાફ સ્વરૂપમાં છે એ તમને જોવા મળશે. જો તમે કોઈ પણ બ્રાઉઝરને બદલશો, તેનું કદ બદલશો, તો તમારું લખાણ છે એ ક્યારેક નવી લીટીમાં પણ આવી જશે, એટલે કે તે વ્હાઇટ સ્પેસ અક્ષરોની પણ વ્યવસ્થા કરે છે. વ્હાઇટ સ્પેસ એટલે કે જ્યાં આપણે સ્પેસ આપી છીએ તે ટૂંકમાં ખાલી જગ્યા.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો જે નવો ટેગ આવે છે એ બીઆર ટેગ છે. બીઆરને શોર્ટ જે છે એ શોર્ટ નેમ છે, ફૂલ નેમમાં બ્રેક એનું ફૂલ નેમ છે. તો બીઆર ટેગ જે છે તેનું મુખ્ય કાર્ય કોઈ લાઈન જે છે, કોઈ લીટી છે તેને બ્રેક કરી નવી લીટી શરૂઆત માટે છે. મતલબ કે તમે કોઈ એક લાઈન લખો છો, તે લાઈનમાં ફૂલ સ્ટોપ આપી હવે તમારે નીચે આવવું છે, નવી રીતે લખવું છે, તો આપણે બીઆર ટેગનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જે બીઆર ટેગ છે એ તેના માટે યુઝ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નવો ટેગ જે છે પ્રી ફોર્મેટેડ લખાણ. તેમાં શું કહેવું છે તે આપણે સમજીએ કે ઘણી વખત આપણે લખાણને બ્રાઉઝર બદલે નહીં તેવી રીતે એકથી વધારે ખાલી જગ્યા સાથે એકથી વધારે લીટીમાં દર્શાવાય તેવું ઈચ્છીએ છીએ. એટલે કે આપણું જે લખાણ છે એ એક કરતાં વધારે લાઇનમાં, મલ્ટિપલ લાઇનમાં આવે એવું આપણે ઈચ્છીએ, ત્યારે આપણને આ પ્રી ટેગ એટલે કે પ્રી ફોર્મેટેડ ટેગનો ઉપયોગ થાય છે. તો ત્યાં પણ તમને એનું એક એક્ઝામ્પલ આપેલું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બી ટેગ આવે છે, એટલે કે બોલ્ડ ટેગ. આ ટેગની વચ્ચે જે કાંઈ પણ લખાણ આવે છે તે લખાણ ઘાટા અક્ષરોમાં છાપવા માટે એનો ઉપયોગ થાય છે, એટલે કે એ જે અક્ષર છે એ એકદમ ઘાટા આવશે. ત્યાર પછીનો જે નવો ટેગ છે અંડરલાઇન ટેગ. તો અંડરલાઇન ટેગ જે છે તેમાં જે આપણે લખાણ લખેલું હશે તેની નીચે આપણે અંડરલાઇન લખી શકીએ છીએ. ત્યારબાદ આઈ ટેગ જે છે, તો એ આઈ ટેગ જે છે વિદ્યાર્થી મિત્રો તેના દ્વારા જે લખાણ છે એને થોડું ક્રોસમાં કરી શકીએ છીએ. જે રીતે આપણે માઇક્રોસોફ્ટ વર્ડ જો તમે શીખેલા હશો તો તમને ખ્યાલ હશે તેમાં બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, સુપરસ્ક્રિપ્ટ, સબસ્ક્રિપ્ટ જેવી જે બધી સ્ટાઇલો આવે છે તે જ સ્ટાઇલો આપણે અહીંયા યુઝ કરી શકીએ છીએ. ત્યાર પછીનો જે ટેગ આવે છે તેનું નામ છે સ્ટ્રાઇક ટેગ, જેને એસથી આપણે દર્શાવવામાં આવે છે. તો સ્ટ્રાઇક ટેગ છે એટલે કે કોઈ પણ લખાણ આપણે લખ્યું હોય અને ત્યાર પછી છેકી નાખીએ તેવી ઇફેક્ટ દર્શાવી હોય. મતલબ કે વિદ્યાર્થી મિત્રો આપણે કંઈ પણ લખતા હોય અને ખોટું લખાણ હોય તો આપણે તેના ઉપર છેકો મારીએ છીએ, એવી ઇફેક્ટ તમારે કરવી હોય તો એના માટે તમને આ ટેગ છે એ યુઝ થાય છે. ત્યાર પછીનો જે ટેગ આવે છે તેનું નામ છે ટાઈપ રાઇટર ફોન્ટ, એટલે કે TT ટેગ. મતલબ કે ટાઈપ રાઇટરમાં જેવા અક્ષરો છપાય છે તે ટાઈપના અક્ષરો જેને મોનોસ્પેડ ફોન્ટ કહેવામાં આવે છે તેવા અક્ષરોનું જો આપણે આઉટપુટ જોતું હોય તો ત્યારે આ ટેગ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો આ ટાઈપ રાઇટર મશીન તમે કદાચ જોયા પણ હશે. ક્યારેક તમે લાલ બંગલા સાઈડ આપણે જામનગર જે કોર્ટ ઓફિસની છે ત્યાં જાઓ તો ત્યાં ઘણા બધા વકીલો ટાઈપરાઇટર લઈને બેઠા હોય અને દસ્તાવેજની ને એની આપણને શું કરી દેતા હોય, ટાઈપ કરી દેતા હોય. જોકે હવે આજના સમયમાં કોમ્પ્યુટરનો વપરાશ વધ્યો છે એટલે તેનું ટાઈપરાઇટરનું સ્થાન હવે શું લીધું છે, તો કે કોમ્પ્યુટરે લીધું છે. પણ હજી પણ ઘણી જગ્યાએ તમને ટાઈપરાઇટર છે તે જોવા મળે છે. ત્યાર પછી એવા બીજા ઘણા બે ત્રણ જે આપણે કામના કહી શકીએ તેવા ચાર ટેગ છે જેમાં સ્મોલ છે. તો સ્મોલ ટેગ છે એની આસપાસનું જે લખાણ હશે તેના કરતાં એક ફોન્ટ સાઇઝ જેટલું નાનું દર્શાવશે. ટૂંકમાં અહીંયા એટલું યાદ રખાય કે સ્મોલથી અક્ષરો કેવા આવશે, નાના આવશે. બિગ ટેગ, તો બિગ ટેગ છે એ સ્મોલનું ઓપોઝિટ, સ્મોલમાં અક્ષરો નાના આવતા તો બિગ ટેગમાં અક્ષરો મોટા આવશે. હવેનો જે છે ટેગ સુપરસ્ક્રિપ્ટ. તો સુપરસ્ક્રિપ્ટ જે છે વિદ્યાર્થી મિત્રો એ સુપરસ્ક્રિપ્ટ ટેગ છે એ તમને મેથ્સની જેમ જે લખવું હોય, એટલે કે 5નો વર્ગ કરવો છે, 3 ની 2 ઘાત કરવી છે, તો એમાં વર્ગ અને ઘાતમાં જે આપણે 3 ની ઉપર 2 લખીએ છીએ થોડું નાનું કરીને, તો એ રીતે તમારે લખવું હોય ત્યારે તમને સુપરસ્ક્રિપ્ટ એટલે કે સુપ ટેગ છે એ કામ આવે છે. ત્યાર પછી સબસ્ક્રિપ્ટ, એટલે કે તમારે વિજ્ઞાનમાં જે રાસાયણિક સૂત્રો આવે છે H2O CO2 તે પ્રમાણેનું તમારે લખાણ લખવું હોય ત્યારે તમને આ સબ ટેગ છે એ લાગુ પડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એન્કર ટેગ વિશેની આપણે માહિતી મેળવશું.
હવે એન્કર ટેગ શું છે એ સમજીએ. જ્યારે કોઈ લખાણ HTML દસ્તાવેજની અંદર જ દર્શાવવું હોય ત્યારે લખાણ અને તેના સ્વરૂપને નિયંત્રિત કરતો ટેગ અને લખાણને સંબોધતી વધારાની માહિતીની પણ જરૂર પડે છે. તો આવો ખુલાસા માટે જરૂરી કેટલાક શબ્દો કે શબ્દોના સમૂહને અલગ રીતે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને સરળ ભાષામાં સમજાવું તો એન્કર ટેગ એટલે કે આપણે જ્યાં પણ લિંકનો ઉપયોગ કરવો હોય, જ્યાં પણ લિંકનો ઉપયોગ કરવો હોય ત્યાં આપણે એન્કર ટેગ યુઝ કરી શકીએ છીએ. એનો અર્થ થાય એન્કર ટેગ, જેને એ નામથી આપણે ઓળખવામાં આવે છે. તો એન્કર ટેગ આખો આ રીતે લખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, તમે એનો કોડ જોઈ શકો છો, AHREF બરાબર p4.html, જ્યાં આપણે HREF છે એ આપણી ફાઇલ છે એ ક્યાં પડી છે તે દર્શાવે છે, અને ત્યાંથી આપણને એના ઉપર જ્યારે ક્લિક કરીએ છીએ ત્યારે આખે આખો જે એનો સંદર્ભ છે એ ખુલે છે. તો એન્કર ટેગ છે, આપણે એટલું યાદ રાખીએ કે લિંક આપવા માટે છે એ યુઝ થાય છે. તો આ રીતે તમે એનો જે પ્રોગ્રામ છે એ સારી રીતે જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો જે નવો પોઈન્ટ આવે છે, નવો મુદ્દો આવે છે, તે છે ટેગના ગુણધર્મો. હવે ટેગની સાથે વધારાની જે માહિતી દર્શાવવામાં આવે કે વધારાના ગુણધર્મો જોડવામાં આવે છે, બીજા શબ્દમાં કહીએ તો વિવિધ ગુણધર્મ બાબતે જે કાંઈ પણ લખવામાં આવે છે તેને વિવિધ વિગતો જે લખવામાં આવે છે વધારાની, તેને ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પહેલો ભાગ ગુણધર્મનું નામ હોય અને બીજો ભાગ છે એ કિંમત હોય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ટેગનો જે ગુણધર્મ છે એ બે ભાગના બનેલા છે, જેમાં પહેલો ભાગ છે એ ગુણધર્મ છે અને બીજો ભાગ છે એ એની કિંમત છે. ટૂંકમાં ટેગની સાથે વધારાની માહિતી જો આપણે દર્શાવી હોય ત્યારે આપણે ટેગના ગુણધર્મનો ઉપયોગ કરવો જોઈએ. અને ગુણધર્મ છે એ બે ભાગનો બનેલો છે, જેમાં શરૂઆતમાં જે પહેલો પ્રથમ ભાગ છે એ ગુણધર્મનું નામ છે અને અંતિમ જે બીજો ભાગ છે તે એની કિંમત હોય છે. જેમ કે એન્કર ટેગની અંદર એ છે એ ટેગ છે, જ્યારે HREF એ શું છે તો કે ગુણધર્મ માટેની ગુણધર્મનું નામ છે અને ગુણધર્મની કિંમત માટે HREF છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સમજી શકા છો કે એ છે એ ગુણધર્મનું નામ છે અને HREF છે તેની કિંમત આપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તે આપણે બરાબરની નિશાની કરી અને આપી શકીએ છીએ. ત્યારબાદ બીજો મહત્વનો જે ગુણધર્મ આવે છે વિદ્યાર્થી મિત્રો, તેનું નામ છે એલાઇન. એલાઇન એટલે કે એલાઇમેન્ટ્સ, ગોઠવણી. આપણે જે કંઈ પણ લખાણ લખેલું છે તેને પેજની વચ્ચોવચ્ચ ડાબી તરફ કે જમણી તરફ લઈ જવું હોય ત્યારે આપણે આ અલાઇન ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમે જોઈ શકો કે ગુણધર્મનો ઉપયોગ કઈ રીતે કરવો, તો કે અલાઇન બરાબરની નિશાની અને રાઇટ. તો અહીં ગુણધર્મનું નામ છે એલાઇન અને રાઇટ એની આપણે કિંમત તરીકે ઓળખી શકીએ. તો ત્રણ એલાઇમેન્ટ્સની છે આપણી પાસે, લેફ્ટ એટલે ડાબી તરફ, રાઇટ એટલે જમણી તરફ, અને સેન્ટર એટલે તમારું જે લખાણ છે એ સેન્ટરની અંદર આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણો જે નવો મુદ્દો આવે છે એડિટર સાઇટનો ઉપયોગ. હવે તમને ખ્યાલ છે શરૂઆતમાં જ મેં કહ્યું તેમ કે HTML માટે આપણે કોઈ પણ ટેક્સ્ટ એડિટરની જરૂર પડે છે. તો આપણે વિન્ડોઝમાં તો નોટપેડ છે, વર્ડપેડ છે, એનો યુઝ કરી શકો, પણ તમારે લિનક્સ અથવા તો કોઈ ફ્રી સોર્સનો ઉપયોગ કરવો હોય તો તેનું પણ આપણને અહીંયા આપેલું છે સાઇટ એડિટર. સાઇટ છે એ એક ટેક્સ્ટ એડિટર છે, જેને જો આપણે કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવું હોય તો સાઇન્ટિલા નામની જે વેબસાઇટ છે saintila.org તેના ઉપરથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ, જે ફ્રી સોર્સ અને નિઃશુલ્ક સોફ્ટવેર છે. એટલે કે આ સોફ્ટવેર માટે આપણે કોઈની પરવાનગી મંજૂરી લેવી પડતી નથી અને તમે છે એ તમારા પર્સનલ યુઝ
ધંધાકીય ઉપયોગ કોઈ પણ માટે આનો ઉપયોગ છે એ કરી શકો છો. આ જે સોફ્ટવેર છે તેની અંદર જે કોઈ પણ ટેગ આપણે દર્શાવેલા હોય તે છે એ આપણને અલગ કલરમાં જોવા મળશે. ત્યારબાદ આપણે જો તેનો ઉપયોગ કરવો હોય તો તમને અહીંયા પગલાં આપેલા છે કે ફાઇલ કઈ રીતે ખોલવી, ઓપન વિથ ઉપર ક્લિક કરો, એ પગલાંનો ઉપયોગ તમે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ ટેક્સ્ટ એડિટરમાં તમે કોડ લખો છો તો એ કોડ લખ્યા પછી આપણે તેને સેવ કરીએ ત્યારે આપણે જે નામ આપીએ છીએ તેની સાથે ડોટ HTML આપવું ખાસ જરૂરી છે. તો અહીં આપણે ટેગ અને એના ગુણધર્મ એના વિશેની વાત કરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એમ્પ્ટી ટેગ પણ આવે છે, ખાલી ટેગ જેને કહેવામાં આવે છે. હવે એમ્પ્ટી ટેગ જે છે એના વિશેની આપણે માહિતી મેળવી લઈએ કે એમ્પ્ટી ટેગ એટલે કે ખાલી ટેગ કોને કહેવામાં આવે છે તેના વિશેની આપણે અહીંયા માહિતી લઈએ છીએ. જે ટેગને સ્લેશ અંતિમ ટેગ ના હોય એટલે કે સ્લેશ આપીને બંધ કરવામાં ન આવે તેને શું કેવો ટેગ કહેવામાં આવે, તો કે ખાલી ટેગ તરીકે છે એને ઓળખવામાં આવે, એટલે કે એમ્પ્ટી ટેગ પણ આપણે એ નામ છે અહીંયા આપી શકીએ. જેમ કે આપણે HTML કરીએ છીએ તો એને બંધ કરવા માટે સ્લેશ HTML એવું આપવું પડે છે, બરાબર છે. પરંતુ જે આપણો BR ટેગ જે છે જેને આપણે કહીએ છીએ કે બ્રેક ટેગ, તો એ બ્રેક ટેગ એવો છે કે જેમાં તમારે અંતિમ ટેગ આપવો પડતો નથી. ટૂંકમાં એમ્પ્ટી ટેગ એટલે આપણે એવું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જે ટેગને અંતનો ટેગ હોતો નથી, એટલે કે જે ટેગ પૂરો કરવા માટે સ્લેશની સાઇન કરી આની જરૂર પડતી નથી, તો તેવા ટેગને આપણે કયો ટેગ કહીએ છીએ, તો કે એમ્પ્ટી એટલે કે ખાલી ટેગ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, HTMLની વર્તમાન જે આવૃત્તિ છે એના વિશેની આપણે માહિતી કરીએ. તો જ્યારે HTML નો જ્યારે શરૂઆત હતી, જ્યારે એનો વિકાસકાળ હતો, ત્યારે HTML એના હેતુ તરફ જ ધ્યાન કેન્દ્રિત કર્યું. મતલબ કે તેનો હેતુ વેબ પેજને ડિઝાઇન કરવાનો, ડેવલપ કરવાનો હતો, તો તેના તરફ જ તેને ધ્યાન કેન્દ્રિત કરેલું. ત્યાર પછી જેમ જેમ તેની અંદર સમયાંતર પસાર થતો ગયો તેમ તેમ નવી નવી ફેસિલિટીઓ ઉમેરાતી ગઈ, જેથી કરીને તે નવા બ્રાઉઝર્સ અને નવી ટેકનોલોજી સાથે સુસંગતતા સાધી શકે અને નવી જે માંગ છે તેને અનુરૂપ બની શકે. હાલમાં HTMLની જે નવી આવૃત્તિ છે તે HTML 5.0 તરીકે ઓળખાય છે, જે ખૂબ જ અદ્યતન છે અને ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે આપને HTML વિશેની તમામ માહિતી આ વિડિયો લેશનમાં મળેલી હશે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયની અંદર જે MCQ પ્રકારના પ્રશ્નો છે એ આપ તૈયાર કરશો, તેમાં કોઈ પણ ખ્યાલ ના આવે કે કાંઈ પણ હોય તો તમે અમે પૂછી શકો છો. પ્રણામ.